વર્ષે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમથી દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવાય આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરાયો પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યું કે આપણે ઐતિહાસિક કાળખંડના સાક્ષી બની રહ્યા છીએ પિસ્તાલીસ મિનિટના સંબોધન બાદ પીએમ મોદીએ યાત્રાને ફ્લેગ ઓફ કરાયું મોદીના સ્વાગત બાદ સૌ પ્રથમ આઝાદી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો જ્યાં ઘણા કલાકારોએ તેમનું પરફોર્મન્સ આપ્યું હરિહરણ રેપણ સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હરિહરણ દ્વારા એક

હરિહરન અને જુબીન નોટલિયાએ પણ દાંડી યાત્રાના સોંગ પણ પરફોર્મ કર્યું હતું મહાત્મા ગાંધીએ અંગ્રેજોના બનાવેલા અન્યાયપૂર્ણ મીઠાના કાયદાનો વિરોધ કર્યો હતો આ યાત્રાની એક સુનોયોજીત યોજના બનાવવામાં આવી હતી તેમાં કોંગ્રેસ તમામ નેતાઓની ભૂમિકા પણ નક્કી કરાઈ હતી પીએમ મોદીના આગમનથી જ લોકોની અંદર એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો પીએમ મોદીને અમદાવાદ સ્વાગત માટે રાજ્યપાલ દેવ્રત આચાર્ય સીએમ વિજયભાઈ રૂપાણી સી આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ તેમના આગમન બાદ આખા કાર્યક્રમની શરૂઆત કરી હતી અને તેઓએ જ્યારે પીએમ નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું ત્યારે તેમણે સૌથી પહેલા રશિનું સામર્થ્ય આપ્યું હતું અને તેઓએ કહ્યું કે આપણે દેશ માટે એક ડગલું આગળ વધીશું તો એકસો ત્રીસ કરોડ ડગલા આગળ વધશે મોદીના સંબોધનની વાત કરવામાં આવે તો તેમણે સંબોધનમાં કહ્યું કે દાંડી યાત્રાની વર્ષગાંઠ પર ઇતિહાસ બનતો જોઈ રહ્યા છીએ આઝાદીનો અમૃત મહોત્સવ ઓગસ્ટ બે હજાર ત્રેવીસ સુધી ચાલશે તેઓએ વધુમાં કહ્યું કે હું આઝાદી બાદ પણ રાષ્ટ્રરક્ષાની પરંપરાને જીવિત રાખનાર શહીદોને નમન કરું છું આ પૂણ્ય આત્માઓને આઝાદ ભારતના પુનઃ એક ઈંટ રાખી છે હું આ તમામના ચરણોમાં પ્રણામ કરું છું અમૃત મહોત્સવના પાંચ સ્તંભોને મહત્વમાં આપવામાં આવ્યું છે આઝાદીનો અમૃત મહોત્સવ રાષ્ટ્રના જાગરણનો મહોત્સવ છે નમકનો અર્થ છે ઈમાનદારી વફાદારી અને આજે પણ કહીએ છીએ અમે દેશનું નમક ખાધું છે નમક શ્રમ અને સમાનતાનું પ્રતિક છે અંગ્રેજોની વાત કરતા તેઓએ કહ્યું કે અંગ્રેજોએ આત્મનિર્ભરતાના પ્રતિક ઘાત કર્યો હતો દિલ્હી ચલો નારો દેશ આજે પણ ભૂલી ન શકે અંગ્રેજોએ આત્મનિર્ભરતાના પ્રતીક પર ઘાત કર્યો તો દિલ્હી ચલોના નારો એ દેશ માટે આજે પણ ભૂલી શકાય તેમ નથી દરેક ચળવળ આપણને પ્રેરણા આપે છે ઘણી ચળવળોને મળવું જોઈએ એટલું મહત્વ મળતું નથી આપણે મહાનાયકોને મહાનાયકોના જીવનને લોકો સુધી પહોંચાડવાનું છે લોકતંત્રની મજબૂરી સાથે ભારત આગળ વધી રહ્યું છે આર્થિક રૂપથી પણ ભારત આગળ વધી રહ્યું છે એકસો ત્રીસ કરોડની આકાંક્ષાઓ પર ભારત આગળ વધી રહ્યું છે દેશ પાસે રસીનું સામર્થ્ય છે વસુધૈવ સિદ્ધાંત સાથે ભારતે લોકોની મદદ કરી છે એ વધુમાં કહ્યું કે રાષ્ટ્ર યજ્ઞમાં સંકલ્પ લઈને આપણે ભૂમિકા ભજવીએ દેશના તમામ નાગરિકો અમૃત મહોત્સવના ભાગ હોય હોવા જોઈએ તમામ સ્કૂલ પણ પંચોતેર વર્ષ પંચોતેર ગ્રુપ બનાવીને વિવિધ કાર્યક્રમ કરે